નવસારીના રોડ ઉપર પૂર્વ બાજુએ બેસતા હાટના વેપારીઓને સ્થાનિકોની ફરિયાદને પગલે રવિવારે હટાવ્યા હતા પણ પશ્ચિમ બાજુએ વ્યાપાર કરતા વેપારીઓને ન હટાવતા વિવાદ થયો હતો નવસારીમાં છેલ્લા કેટલાય સમયથી રવિવારી હાટ બજાર વિરાવળ નજીક રિંગ રોડ વિસ્તારમાં ભરાય છે જો કે જ્યાં હાટ ભરાય છે ત્યાં નજીક રહેતા લોકોએ હાટ બજાર બંધ કરવા પાલિકાને અરજી કરી હતી રવિવારે રાબેતા મુજબ હાટ ભરાયું હતું જેને લઈને પોલીસે ટ્રાફિકનું કારણ આગળ ધરીને સ્થળ પરથી પાથરણાવાળા વેપારીઓને હટાવ્યા હતા અમે અરજી એ માટે કરી હતી ભાઈ કે અહીંયા જે બજાર લાગે છે હાટ બજાર લાગે છે રવિવાર બજાર તેના વિશે અમે અરજી કરી હતી કે અમને અહીંયા બહુ તકલીફ થાય છે કે જો આ રોડ પર બજાર લગાવે છે ને અહીંયા આટલો મોટો બજાર ભરાય છે આ રેસિડન્સ એરિયો છે ન કોઈ બજારનો એરિયો ઠીક છે અહીંયા જે દુકાનો છે દુકાનો ચાલુ થાય એ ધંધા કરે તેથી કોઈ તકલીફ નથી આ તો આખા નવસારીના ગામે ગામના લોકો અહીંયા જમા થાય છે ને એટલી બધી ગાડી ને એટલું બધું અને નુસન્સ થાય છે અહીંયા કે પાર્કિંગની જગ્યા નથી હોતી બીજી વાત કે એટલું બધું ટ્રાફિક થાય છે એવા બધા લોકો જમા થાય છે ને ગારા ગાને અભદ્ર વ્યવહાર થાય છે ને અભદ્ર બધી વાતો થાય છે કે અમારી ઘરની જે મા બહેનો છે અમારી તેને બહાર નીકળવાની મુશ્કેલ થઈ ગઈ છે રાતના તો અહીંયા ગારાગારી થાય છે સાંજે ચાર વાગે પાંચ વાગ્યા પછી તમે જાવ તો એટલો ટ્રાફિક એટલો ટ્રાફિક કે તમને કોઈ સમજ નહીં પડે કે આપણે ગાડી કાંથી કાઢવી નલ્લા બાળકો છે બહેનો છે ભાઈઓ છે ને જે મોટી ઉંમરના લોકો છે તેને ચાલવાની તકલીફ પડે છે તો એના માટે અમે અરજી આપી હતી નગરપાલિકામાં તો એમણે ત્યાંથી એવો જવાબ આપ્યો કે ભાઈ જે પ્રાઇવેટ જગામાં લાગે છે એમાં અમે બંધ નહીં કરાવી શકીએ પણ જે રોડ પર જે બજાર લાગે છે એને બંધ કરાવીશું પણ આજ અમારી અરજી આપવાને બે ત્રણ દિવસ થઈ ગયા પણ અહીંયા કોઈ જો આવ્યું નથી બંધ કરવા માટે છેલ્લે અમે જે બધા અહીંયાના રહેવાસી લોકો તે બહાર નીકળે કે ભાઈ રોડનો બજાર તો બંધ કરો કમસે કમ કે અમને રાહત મળે આવનારા સમયમાં અગર આ બંધ નહીં થાય બજાર તો પછી અમારે અમારે જાતે બધું બંધ કરાવવું પડશે ભલે પછી એમાં કોઈ જાનહાની થાય કે મારાની થાય જે બી થાય પણ અમારે કરવું પડશે કે અમારે ત્યાં રહેવું છે અમે લોકો અહીંયા અહીંયા પર ફ્લેટ લીધા છે ખરીદા છે અમે રહેવા માટે અહીંયા આવ્યા છે અમે કોઈ ઝઘડો કરવા માટે નથી આવ્યા પણ અહીંયાના જમીન માલિક છે તે હરી હનીભાઈ માછીસવાળા છે ને ભરતભાઈ સુકડિયા છે એ જમીનના માલિક છે એના જોડે વાત થઈ છે હનીભાઈ જોડે મારી વાત થઈ તો હનીભાઈ એમ કીધું હનીભાઈ તમે ટેન્શન નહીં લો હું ભરતભાઈ જોડે વાત કરીને આ જગાનું નિકાલ કરી આપું છું ને આવતા રહીવારથી અમે બંધ કરાવી દઈશું એ મારી વાત થઈ છે ને એને બહુ સારો મને જવાબ આપ્યો છે કોઈ એવી ગલત વાત નથી કરી મારા જોડે એમણે કીધું કે સલીમભાઈ તમે ટેન્શન નહીં લો આપણે આ આખો બજાર બંધ કરાવી દઈશું તમને સોસાયટી તકલીફ થાય છે તો આપણે બંધ કરી દઈશું એટલે મારી વાત થઈ જવાની ભાઈ જોડે રોડની પરવાનગી માટે એમ એ લોકો કીધું કે ભાઈ આ રોડ પર જે બજાર લાગે છે એ અમારું કોઈ અમારું કોઈ લેવા દેવા નથી અમે તો અમારી પ્રાઇવેટ જગ્યાના પૈસા લઈએ છીએ પણ નગરપાલિકા અમને એમ કીધું નગરપાલિકા સાહેબ એમણે એમ કીધું કે આ રોડનો જે બજાર લાગે છે એને અમે અમે બંધ કરાવી દઈશું ને જે અંદર જે પ્રાઇવેટ જગા પર બજાર લાગે છે તેના માટે તમે પોલીસવાળાને અરજી આપો આ મોટી ઘાટ પર અરજી આપો તો તેના દ્વારા એ બધું બંધ થઈ જશે પણ જો અમે એની પાસે વાત કરીએ તો એમણે સારો જવાબ આપ્યો અમે અમને ફિરોજભાઈ પેલા ભરતભાઈ સૂરજાદ વાત કરી એમણે એમ કીધું અમે બંધ કરાવી દઈશું અમે એના વિશે એમ કહે છે કે અમારી જગ્યા છે ત્યાં અમને મોરાજીમાંથી તે આપો નકર કે નુલસીકુઈમાં તે આપો માર્કેટમાંથી તે આપો એક બી નથી આપતા અને આ રોડ માથે બે છે ને ધંધો કરવી છે તો અમે એમ કહેવી છે કે રોજી રોટી અમારી જે છે તે અમને મળવી જોઈએ ગરીબ માણસને

નગરપાલિકા કંઈ લેતા નથી નગરપાલિકા જે કે છે તમે આપવા તૈયાર છીએ બરોબર છે અમારી કોઈ ના નથી બરોબર નગરપાલિકા અમને જગ્યા કઈ કરી આપે ને અમારી બજારની સેટિંગ કરી આપે અમે તૈયાર છે બજારમાં માં હપ્તો ભરવા માટે વેપારીઓને હટાવ્યા બાદ વેપારીઓએ પાલિકાને આ મામલે અન્ય વિકલ્પની માંગણી કરી હતી તથા બીજી તરફ વેપારીઓને તગેડતા રોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થતા ઘર કેવી રીતે ચલાવવું તે અંગે વેપારીઓ ચિંતિત થયા છે અનેક વિસ્તારોમાંથી ખસેડાયેલા વેપારીઓને હવે કયા સ્થળે પાલિકા વ્યવસ્થા કરી આપે તે જોવું રહ્યું બીરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ